જય માતાજી. મિત્ર, જય ગોપીનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્ર, જે કાંઈ વાત કરવી છે કદાચ સમજ ન પડે તો બાકીની વાત પાછલા વિડીયોમાં અપાઈ ગયેલી છે સાહેબ. કદાચ આ વાતમાં તમને ટપો ન પડે પાછલી વાતનો તો પાછળની વાત પાછળના વિડીયોમાં અપાઈ ગયેલી છે, જોઈ લેજો શાંતિથી. હવે સાહેબ, અહીંયા હવાર થયું, જે સંઘ રોકાણેલો હતો કાશી વિશ્વનાથ, હવાર થયું. ભલે વિગા ભણ ભણ તુંહારા ભામણા વિગાથી અજવાળા હોય, જીવત મરણ લગ રાખજે કશ્યપ રાવ કાગડા. સૂર્યનારાયણ વિગા પોતપોતાના કર્મકાંડ કરી અને એમ કે ગંગાજીના ઘાટમાંથી હોવા આવ્યા, ગંગાજીમાં સ્નાન કરવા, કારણ કે દિવસોથી આયેલા આવતા હોય, ગંગાજી નાહવા તો આવ્યા હોય એટલે જાય જ. હોઉં સ્નાન કરવા ગયા, બધાએ સ્નાન કરી લીધું. જે વાણિયાને રોહિદાસે આપેલું હતું એ માજન પણ સ્નાન કરી લીધો. સ્નાન કરી કરવી અને જે સુંદડીને મોડ્યું હતું એ હાથમાં લઈ અને ગોઠણમાં પાણીમાં જઈ અને હાથ જોડીને કીધું, માતાજી અમે કેમથી, રોહિદાસ નામનો સમાર છે, એણે આ સુંદડીને મોડ્યો મોકલ્યું છે તમારા માટે, પણ એણે એવું કીધું તે કે તમે હાથો એટલો ટો આપવાનું તે, નકર પાછું લેચું જવાનું છે, આવું કીધું છે માતાજી, તમને ગોઠે એમ કરો હું લઈને આવ્યો છું એનું હપેટલું. થોડોક વાર લાગી, ખાલી બે ચાર સેકન્ડ કદાચ જ્યાં હશે, પણ સાહેબ પાણી મીંડું ખલવા, ખળાક 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 મીંડું પાણી થવા, પાણી મીંડું ઘૂમરે સડવા, પાણીઓ જોઈ રહ્યો છે. એમાંથી પાણી હલેસા મારતો મારતો એટલે હુતી સાહેબ એમ ઇતિહાસ કહે છે, કાંડું આમ બહાર આવ્યું માતાજી, સુંદડી અને મોડિયો લેવા પાણીમાંથી હાથ આમ બહાર આવ્યો, હાથો જ લેવાનું કીધેલું હતું ને, હાથ આમ બહાર આવ્યો અને આમ હાથ કર્યો એટલે વાણીએ સુંદડી ને મોડિયો હાથમાં મૂકી દેવું પડે ને, મૂકી દેવું પડે, ભૂગા કાઢી નાખે રે જાક આપી દેવું પડે, કારણ કે ખાસી વસ્તુ તમારી હમી આવે એટલે તમારે બોલી જ જવું પડે, એમાં હાલે જ નહીં. આપી દીધું, પણ આ તો ભાઈ વાણીઓ રહ્યો ને, વિસારવા લેગો, મળું બહુ કહેવાય, મળું બહુ કહેવાય, વર્ષોથી આવી આપણને દર્શન ન દીધા, પણ ઓલા સમારે એમ વેગલું એના લીધે આપણને દર્શન થયા, પણ એક કામ કરાય, ભોળી માતાજીને આગળ હાથ જોડી કીધું, હે ગંગા મૈયા, તમે હાથો જ લીધું એ મને તો વિશ્વાસ છે, પણ તમારો ભગત રોહિદાસ સમાર માને કે ન માને હું ખબર, હાથો જ લીધું એટલે માં કંઈક નિશાની આપો કે હું હાથો હાથ દઈને આવેલો છું, આવું કઈ અને વાણીઓ ઊભો રહી ગયો. કદાચ બે ચાર સેકન્ડ જ્યાં હશે અને પાછું પાણી ફરારાક 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 મીડું હેલે ચડવા, પાણી ઘૂમરે ચડ્યું અને આમ કરીને આમ માતાજીનો હાથ બહાર આવ્યો પાણી મેલો, પણ એક બંગડી હતી હાથમાં જેને માતાજીની સુડીઓ જે પહેરેલી હતી, જે લાખો રૂપિયાની વાત કરીએ પણ કરોડોના જેના મૂળ ન થાય એવી જે માતાજીની સુડીઓ હતી પહેરેલી, એ માયલી એક સુડી આમ કરીને આમ સુડી આમ કરી એટલે વાણીએ સુડી લઈ ગયો, હાથ પાછો અંદર ગયું, પણ વાણિયાનો દીકરો સુડી હમું જોવે ઘડીક ને ઘડીક, આજુબાજુમાં જોવે ઘડીક, સુડી હમું બંગડી હમું જોવે ને ઘડીક, આડું અવળું જોવે, પણ મગજની અંદર વિચાર આવ્યો એવો કે સમાર 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 જાતિને આવી કિંમતી વસ્તુ દેવાય નહીં, આપણે ઘેર ઢક આ દેવાય નહીં, અપાય નહીં અપાય નહીં, આવી કિંમતી વચ્ચે એને ઠંડી દેવાય, એને છોકરી મોડીઓ મૂકલો મેની તો મેકડી, અપાય નહીં. માણસની જયારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે ન થવાનું થાય, કોકનું લઈ લેવું એવી ઈચ્છા થઈ ને ન થવી જોઈએ. સાહેબ વધારે તો હું વાત કરું મિત્ર તમને, પણ એ થવું ન જોઈએ. હવે બધી કાશી વિશ્વનાથના દર્શન કર્યા, કાશીમાં ખૂબ ખૂબ ફેર્યા, આનંદ કર્યો અને સમય જોયો એટલે ધીમે 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 રથ પાછો વળ્યો, સંઘ પાછો વળ્યો, હાલતા 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 રોહિદાસના ગામમાં થઈ નીકળ્યા, કે સીતારામ ભગત, તો કે સીતારામ ભગત, રોહિદાસ કે કાં ભાઈ
માતાએ સુંદરીને મોડીઓ લીધું હાથ હોય, હા 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 લઈ લીધું લઈ લીધું લઈ લીધું લઈ લીધું આઠું આઠ લીધું હું ભાવ લીધું મારા હાથ મેલી આઠું આઠ મારું કીધું લઈ લીધું લઈ લીધું બધું રોહિદાસ જાણતા હતા. પણ માજને કીધું નહીં કે મા કીધું એટલે નહીં કે જેને સવાર થતો આ બંગડી મારે દેવી નથી. એટલે રોહિદાસે થોડી વાર ઉભા રેખા વાતચીત પૂછી, યાત્રાનો સંઘના બધા હમાસાર પૂછ્યા, કદાચ પાપ ન કરે ને મેની જાય તો એમ, પણ વાણિયાનો દીકરો મેનો નહીં, હું લાવ્યો મને સુડી માતાએ આપી એવું ન કીધું, ચાલો અમે જાય છે ભગત જાય જાય જાઓ. હવે આ ધીમે 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 સંઘ પોતાને ગામ વિયોજ્યો, રોહિદાસ પોતાનું કામ કરે છે, વાણિયો હરોય ઊભો થઈ અને બંગડી હમું જોવે ને પોતાની પેઢી હમું જોવે, બંગડી હમું જોવે ને પેઢી હમું જોવે, પણ ભાઈ પાપ છે ને એ ક્યારેક પીપળે સડે. આને ભય લાગી, આ સુડી કદાચ જો કોઈ ભાળી રહે અને રાજમાં ખબર પડશે તો હારી વસ્તુ રાજમાં આપવી પડે, નકર મને ઘાણિયા નાખીને તેલ કાઢે. હવે રાજા પહેલા આવી હાર લાગે એમ કરે. બીજા દિવસે સવારે ઊભો થઈ અને રાજમહેલમાં ગયો, રાજકંસેરીમાં ગયો, રાજમહેલમાં નહીં રાજકંસેરી ભરાણી એટલે રાજકંસેરીમાં ગયો. એટલે વાણિયાને માનથી રાજા બોલાવતા, આવો આવો શેઠ આવો પધારો બોલો કામકાજ, હા હા આવ્યા છીએ આવ્યા છીએ આવ્યા છીએ રાજન, એક મને એક 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 વસ્તુ મને મળી છે, હું તમારી પાસે કેવા પૂછવા આવ્યો છું, રાખો બોલો હું છે. એટલે કફનીના ગજવામાંથી બંગડી કાઢીને બતાવી સુધી, આ આ વસ્તુ રાજાએ જોઈ, શેઠ આની અમે તમે મોં માગી કિંમત આપો, બાકી આ બંગડી રાજમાં રહેવાય, ત્યાં તો કાંઈ હાલે નહીં. વાણિયો ઘણો કગળો કે નહીં બોલો કિંમત બોલો મોં માગી આપી દઉં. ખૂબ જાજુ ઇનામ વાણિયાને આપ્યું, જે જેટલું ધાર્યું નહોતું એથી વિશેષ ઇનામ આપ્યું. વાણિયો રાજી છો ઇનામ લઈને વિયોજ્યો. સાંજ પડી રાજમહેલે રાજા આવ્યા, મહારાણીને સૂટી બતાવી કે આમ જવો તો બંગડી, કે મહારાણીને સૂટી બતાવી કે જવો એકાદ મહારાણી આ સૂટી બંગડી હાથમાં આવી છે રાજકંસેરીમાં. મહારાણીએ આમ બંગડી હાથમાં લીધી ને ક્યાં તો આમ 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 એટલા બધા મોજમાં આવી ગયા કે તમે વાત જવા દો, આમ ઘડીક રાજા હમું જોવે ઘડીક સૂટી હમું જોવે ઘડીક રાજા હમું જોવે. ઓહો કેટલી મસ્ત, કેવી કિંમત, કોણે બનાવી છે આ સુડી, ક્યાંથી હશે, વિસારમાં પડી જાય, વિસારમાં જ પડી જાય ને, આ તો મા ગંગાની સુડી ભલા માણસ, એમાં થોડું ઘટે, હે માતાજીની વસ્તુ હોય એમાં ઘટે, ગંગા મૈયાની બંગડી સુડી જેમણે હાથની મેલકોર ધારણ કરી, પણ એટલા બધા મોજમાં છે. અર્ધક રાત વીતી અને મહારાણીને વિસાર આવ્યો, આ એક હાથમાં છે એ ગોઠતી નથી આવી જોઈ. રાજાને કીધું સવારે સુટી કાઢીને કાઢ્યો, કોઈ બી કિંમત થાય અડધું રાજપાટ આપી દેવું પડે તો ભલે, પણ આ છે એવી બીજી સુટી જોઈ, ગમે એ થાય કે કાંઈ વાંધો ન લાવો. રાજા સુટી પાછા રાજકંસેરીમાં લેતા ગયા, શેઠને બોલાવ્યા, શેઠને બોલાવીને કે શેઠ કે બોલો 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 બોલો, શેઠ આવ્યા 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 બોલો બોલો બોલો, ભાઈજીને આવ્યા બોલો, એ કે શેઠ તો કે હા, એ કે આ સુટી છે ને એવી બીજી સુટી લઈ આવો, હે બીજી લઈ આવો, બીજી ના આવે બીજી ના આવે, ગમે એ થાય ગમે એ કિંમત થાય, બાકી આ સુટી જોઈ જોઈ જોઈ, અડધું રાજપાટ કો તો આપી દઉં, બાકી આ સુટી છે એવી બીજી જોઈ. શેઠ 9 મહિના છેલ્લે શેઠને કીધું 24 કલાકની તારીખ આપું, આવી બીજી સુટી જોઈ નકર ઘાણા સડાવીને તેલ કાઢી નાખ, ઊંધો નાખીને ઘાણામાં પીલ નાખું,